જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. કાનજીભાઈ, તમને જે છે એ ગેસની, કબજિયાતની ને માથાના દુખાવાની તકલીફ હતી. આ તકલીફ તમને કેટલા વર્ષથી હતી કાનજીભાઈ? સાહેબ, મને ગેસ અને એસિડિટી અને કબજિયાત આની તકલીફ મને સમજી લો કે 20 વર્ષથી હતી. બરાબર, શું શું થતું એમાં તમને કાનજીભાઈ? મને એસિડિટી થાય એટલે સમજી લો કે મારો એક અઠવાડિયું છે ને એ મારો ટેન્શનમાં જાય અને કાંઈ ખાઈ પણ ન શકું અને છાતીમાં જલન થાય. અને કબજિયાત મને રહેતી, એકવાર કબજિયાત થાય એટલે 4-5 દિવસ સુધી મારે વોશરૂમ ના જઈ શકું, જાઉં તો પણ મને કાંઈ વોશરૂમ આવે નહીં, પૂરતું સંતોષકારક પેટ સાફ ન થાય. હા, બરાબર. અને તમે જે છે એ ક્યાં રહ્યો છો અત્યારે? અત્યારે હાલમાં હું મુંબઈ રહું છું, બોરીવલીમાં. બોરીવલીમાં રહ્યો છો, તો તમે એના માટે મુંબઈમાં કેટલા ડોક્ટરોને બતાવ્યો છે હજી સુધી? મુંબઈમાં અમે 4-5 ડોક્ટરોને બતાડ્યું, પછી 2 વખત મેં રાજકોટ બતાડ્યું, 2 વખત મેં ભુજમાં બતાડ્યું આના માટે માથા ઉપરના, અને 1 વાર મેં પાટણમાં બતાડ્યું. બરાબર, તો શું ડોક્ટરો નિદાન શું કરતા તમારું? એ હેડિક કરતા સર, અને એ લોકો ગોળી આપે એટલે ખાવાનું બહુ ભાવે અને ઘેન મારો સતત. બરાબર, આખો દિવસ ઘેન જેવું લાગે. હા, અમને એની મેડિસિન પૂરી થઈ જાય એટલે પાછું હતું એની પોઝિશન આવી જાય. બરાબર છે. હવે તમે જ્યારે 2 મહિના પહેલાં સંજીવની આવ્યા, હા, અને આપણે 2 મહિના રેગ્યુલર મેડિસિન કરી અને 7 દિવસની પંચકર્મા સારવાર કરી, હા, તમને અત્યારે કેટલું સારું લાગે છે? મને સાહેબ અત્યારે 90-95% સારું લાગે છે. આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ. મિત્રો, આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે, જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. નમસ્તે, હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો MD સુધીનો 10 વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા 13 વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મા સારવાર કરું છું, જેમાં 1 લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને 15,000થી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે. મિત્રો, ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય અને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે. આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું. મિત્રો, આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં 2-3 લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે, એમાં કેવું થાય છે, અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ. તો જરા વિચાર તો કરો, જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે? નહીં. કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ 3 બાબતો ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલું, ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો. મિત્રો, આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે, અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે. બીજું, મિત્રો, જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે. ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ, અમે આયુર્વેદ દવા ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી. આયુર્વેદના મહર્ષિ ચરકે 5,000 વર્ષ પહેલાં 10,000થી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે, જેમાં લખ્યું છે, યો અન્યમ ન ઉદીરિયેત, એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે, જેની કોઈ આડ અસર ન થાય. અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે, એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ. ત્રીજી બાબત, મિત્રો, પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે. કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય, ઝાડા કરતા હોય. પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા બોલતા હોય છે કે સાહેબ, તમે અમને ઝાડા કરાવશો, ઉલટી કરાવશો, અમને નબળાઈ આવી જશે. મિત્રો, પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે, માત્ર ઝાડા ઉલટી નહીં. અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે, જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે અને કચરો દૂર થાય છે. એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી. ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે
અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ. અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે, પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ. એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો. સર્ટિફાઇડ આયુર્વેદ ડૉક્ટર, તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર, સારવાર ગરમ ન પડવી જોઈએ, અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર. અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે, જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો. અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો, જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ. ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે. ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ. બરાબર, અત્યારે તમને જે છે એ પહેલાં જેમ વચ્ચે વચ્ચે માથું દુખતું, માથાની ગોળી ખાવી પડતી કે એસિડિટીની ગોળી ખાવી પડતી, કેમ કાંઈ ગોળી ખાવી પડી છે કે વખત? ના સાહેબ, માથાનું મને સમજી લો કે 95-98% સારું છે, અને મેં કોઈ હમણાં કબજિયાત કે એસિડિટીની મેં મેડિસિન નથી લીધી તમને મળ્યા પછી. બરાબર. તો કાનજીભાઈ, જે લોકો જે છે ઈ આવી પરેશાનીથી પરેશાન હોય, જે લોકો વર્ષોથી ગેસ કબજિયાતથી હેરાન છે અને મુશ્કેલીમાં છે, એ લોકો માટે તમારા માધ્યમથી એ સંદેશ આપવા માંગુ છું કે ખરેખર આ પાચન શક્તિની સમસ્યા છે. ઘણી વખતે ગેસ ઉપર ચડવા માંડે, માથું દુખે, એટલે લોકો એમ કહી દે મને માનસિક તકલીફ છે, તો માનસિક આ ડોક્ટરે પણ તમને વિચારવા છે, ચિંતા છે, ને એ બધા કરતા મેઇન વસ્તુ છે પાચન શક્તિ. જ્યાં સુધી આપણી પાચન શક્તિ ના સુધરે ત્યાં સુધી ખોરાક પચે નહીં, ને ખોરાક પચે નહીં એટલે આ પ્રોબ્લેમ થાય, ને તમને પાચનમાં પણ ખરાબી દેખાતી જશે જ્યારે તકલીફ હશે. અને આપણે પાચન શક્તિ સુધરવાની દવા આપી અને ટ્રીટમેન્ટ કરી તો એનાથી તમને અત્યારે એટલું સારું છે. હવે આપણો જે પંચકર્મ છે કાનજીભાઈ, તમને સ્પેશિયલ મુંબઈથી આપણા પંચકર્મ કરાવવા માટે અહીંયા આવ્યા રોકાણા, તમને કેવો અનુભવ રહ્યો પંચકર્મનો? મને સાહેબ બહુ સારો અનુભવ રહ્યો અને મને સારું લાગ્યું, અને આનાથી મને એકદમ સ્ફૂર્તિ પણ આવી છે શરીરમાં, અને જમવાની પણ ભૂખ લાગે છે, ખાવાની મરજી ઘણી થાય. પછી મને બહુ સારું રહ્યું સર કે આયુર્વેદ દવા સારી છે, ઓલી દવાથી આ 100 ગણી સારી છે. અને આના હિસાબે આજે મારા મોટા ભાઈનો મેસેજ આવ્યો હતો, એ કે સાહેબને પૂછી જોજે, એ કે અમારે મારા ભાભી અને મારા ભાઈ મોટા અને મારી ભત્રીજી છે, એ લોકોને પણ પંચકર્મ કરાવવાનું છે, તો મને કે સરને થોડું પૂછી લેજે, અમે આવવાના છીએ. તો મને સારું લાગે છે. તમને જે છે એ આપણી હોસ્પિટલની સર્વિસ છે, સ્વચ્છતા છે, આપણું નિદાન છે, એ બધું કેવું લાગ્યું? સરસ લાગ્યું સાહેબ, મને બહુ સારું લાગ્યું. તમારા સ્ટાફની પણ બહુ મતલબ એ લોકોનું જે આપણને ટ્રીટમેન્ટ કરે ને બધી પૂછા કરે, સારું લાગ્યું મને. કાનજીભાઈ, જે લોકો આવી રીતે ગેસ એસિડિટીની સમસ્યાઓથી પરેશાન હોય, માથું દુખતું હોય, ગોળીઓ ખાવી પડતી હોય, એવા લોકોને તમે શું સંદેશ આપવા માગશો? હું એ લોકોને સંદેશ આપું છું સાહેબ કે એકવાર તમે સંજીવની હોસ્પિટલની વિઝિટ કરો, એકવાર આવવું પડે તો તમને અનુભવ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ કાનજીભાઈ, નમસ્તે.